આપણે અહીં એક કોમ્પ્લેક્સ નંબરને બીજા કોમ્પ્લેક્સ નંબર સાથે ભાગી રહ્યા છીએ. આ બંને ધ્રુવીય સ્વરૂપમાં છે, એટલે કે પોલાર ફોર્મમાં છે, અને તે આલેખમાં પણ દર્શાવેલ છે. પહેલો કોમ્પ્લેક્સ નંબર 7 × cosine of 7π/6 પ્લસ i × sine of 7π/6 છે, અને પોલાર ફોર્મમાં તેનો એંગલ 7π/6 છે. જો આપણે પોઝિટિવ રિયલ એક્સિસથી શરૂ કરીએ અને પછી 7π/6 સુધી જઈએ તો તે અહીં સુધી મળે, અને પછી ઉગમ બિંદુથી 7 એકમ દૂર જઈએ. જુઓ કે 1, 2, 3, 4, 5, 6 અને 7 માટે તે અહીં મળે. આમ આપણે આ બિંદુ મેળવવા અહીં કેન્દ્રથી 7 એકમ જેટલું દૂર ગયા. બીજા નંબરમાં એંગલ 7π/4 છે, માટે તે આ આખું અંતર થશે અને અહીં બિંદુ મળશે. ઉગમ બિંદુથી તેનું અંતર 1 છે, માટે આ સંખ્યા અહીં 1 સાથે ગુણાયેલી છે તેમ પણ દર્શાવી શકાય. હવે અહીં આ બંને સંખ્યાઓનો ભાગાકાર કરવાનો છે. તમે વિડીયો અટકાવીને તે જાતે પ્રયત્ન કરી જુઓ, અને પછી જે સંખ્યા મળે તેને પણ અહીં આલેખમાં દર્શાવવાનો પ્રયત્ન કરો. જો તમે તેનો સીધો જ ભાગાકાર કરશો તો તે અઘરું બની જશે, માટે તેને ઉકેલવા માટે તેને બીજા સ્વરૂપમાં ફેરવવું પડે. તેના માટે ઘાતાંકીય સ્વરૂપ એટલે કે એક્સપોનેન્શિયલ ફોર્મ સહેલું રહેશે. ઓઇલર્સ ફોર્મ્યુલા એટલે કે ઓઇલરના સૂત્રનો ઉપયોગ કરીને તેને આપણે ઘાતાંકીય સ્વરૂપમાં ફેરવીએ. આ જે ઉપરની સંકર સંખ્યા છે તે થશે e^7π/6i. હવે આ ઉપરના કોમ્પ્લેક્સ નંબરને 7 સાથે ગુણીએ તો તેને આ રીતે લખાય કે 7e^7π/6i. તેમજ નીચેની જે સંકર સંખ્યા છે તેને પણ આ રીતે જ દર્શાવીએ, e^7π/4i. આમ આ બંને ઓઇલરના સૂત્ર પરથી મેળવેલ છે. તેનું વધુ સાદુરૂપ આપવા આપણે એક્સપોનેન્શિયલ પ્રોપર્ટીઝ એટલે કે ઘાતાંકના ગુણધર્મોનો ઉપયોગ કરીએ. આપણી પાસે આધાર સમાન છે, તેથી આપણે આ ઘાતને આ ઘાતમાંથી બાદ કરી શકાય. અહીં 7/1 = 7 જ થશે. આમ 7e^7π/6i - 7π/4i. આમ આ આખી તેની ઘાત છે. હવે શું થાય? આપણી પાસે જો કંઈક 7π/6 વખત હોય અને તેમાંથી તે 7π/4 વખત બાદ કરીએ તો આપણને શું મળે? આપણે તેનું અહીં સાદુરૂપ આપીએ. અહીં છેદમાં 6 અને 4 છે, તેમનો લસા લેતા તે 12 મળે. માટે જો અહીં છેદમાં 12 જોઈતા હોય તો અંશ અને છેદ બંનેને 2 સાથે ગુણવું પડે, માટે તે થશે 14πi/12 - અહીં છેદમાં 12 મેળવવા અંશ અને છેદ બંનેને 3 સાથે ગુણવું પડે, માટે તે થશે 21πi/12. બંનેની બાદબાકી કરતા છેદમાં 12 જ રહેશે, અને અંશમાં 14πi માંથી 21πi બાદ કરવાના છે, અને તેમ કરતા આપણને મળે −7πi. માટે અહીં લખી શકાય કે 7e^-7πi/12. હવે જોઈએ કે આ સંખ્યાને આપણે આલેખમાં દર્શાવી શકીએ કે નહીં. અહીં દરેક ચરણમાં 1, 2, 3, 4, 5 અને 6 ભાગ છે, અને 6 ભાગ છે એટલે કે તેમણે ચરણને 6 સરખા ખૂણામાં વિભાજિત કરેલ છે. આ એક ચરણને બરાબર π/2 હોય, તેથી આ દરેક ભાગ એ π/12 થશે, અને આપણી પાસે −7π/12 છે. માટે આપણે ઋણ દિશામાં જઈશું, એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં જઈશું. આપણે અહીંથી શરૂ કરીએ, માટે અહીં −1, −2, −3, −4, −5, −6 અને −7. માટે આ આપણો ખૂણો થશે
જે અહીં સુધી મળે. હવે કેન્દ્રથી અંતર લેવાનું છે સાત, માટે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તે અહીં મળે. આમ આ સંકર સંખ્યા ભાગ્યા આ સંકર સંખ્યા બરાબર આ સંકર સંખ્યા મળે, 7e raised to -7πi/12. હવે જો તેને પોલાર ફોર્મમાં લખવું હોય તો તે આવી રીતે લખાય કે 7 times into cosine of -7π/12 + i into sine of -7π/12.